એ રાધા, તું ફૂલોને આટલા પાસે પાસે બાંધીશ ને તો ફૂલો ઓછા પડી જશે, અને હા, ફૂલો થોડા ઢીલા અને છૂટા બાંધ. આ માથાનો ગજરો નહીં, પણ આપણે ભગવાન માટે હાર બનાવી રહ્યા છીએ. અરે વાહ, ભગવાનનું કામ છે એટલે બધું જ ચાલે. એ કેમ સમજી લે બધું? વર્ષા, તું ફૂલ બરાબર લગાવ, બધા જ પાસે પાસે લગાવજે, સમજી? ભલે હાર નાનો બને, પણ એ સુંદર લાગવો જોઈએ. હાલો, રાજાના કુંવર આવી ગયા. તમે લોકો હાર બનાવી રહ્યા છો, મને પણ શીખવાડો ને, હું પણ શીખીશ. એ તું જો અહીંયાથી, આ છોકરીઓનું કામ છે. તું બાર મંડપમાં જા, ત્યાં કોઈ કામ હોય ને તો એ કર. તુલસી વિવાહ તો કાલે છે ને, ત્યાં સુધી હું શું કરું? મને પણ શીખવાડો ને, ત્યાં સુધી થોડું ઘણું હું પણ શીખી લઉં. આ છોકરાઓનું કામ નથી, તું જા અહીંયાથી. તમે લોકો આજ ભૂલ કરો છો, તમે છે ને છોકરાઓને ભગવાન બનાવી દો છો. તમારે ઝાડુ નહીં કાઢવાના, વાસણ નહીં ધોવાના, હવે તો તમે મને હાર બનાવવાની પણ ના પાડી દીધી. તમારે આ બધું ના કરાય. એ મિસ્ટર મિસ્ટેક, તું સાચું કે છે. પહેલા તો માં એમના છોકરાને રાજાની જેમ રાખે, અને પછી એ બધું સહન કરવું પડે એમની પત્નીને. મારો કાનુડો એકવાર તો બધું ચલાવી લે, પણ આ પતિઓને, એ તો જ્યાં બેઠા હોય ત્યાં જ એમને બધું જોઈએ. આવું તો અમે રોજ જોઈએ છે અમારા ફળિયામાં, હે ને વર્ષા? જો તને તારા ફળિયામાંથી જ આવું કોઈ મળી ગયું તો શું કરીશ? તો એનું પતિ જ ગયો. એ મિસ્ટર મિસ્ટ્રી, પણ તું એવો નથી. તું જેની પણ સાથે લગ્ન કરીશ ને, એને ખૂબ ખુશ રાખીશ, એનું ધ્યાન રાખીશ અને એને ખૂબ જ પ્રેમ કરીશ, હે ને? એમાં તો કોઈ શંકા નથી. પાછો આ તો રસોઈ પણ બનાવે છે, એટલે એની પત્નીને એકદમ શાંતિ. એને તો કઈ કરવાનું જ નહીં થાય ને. આ તો ઓફિસ જતા પહેલા પણ પોતે રસોઈ બનાવીને જશે, અને પછી ઓફિસ જશે. કેવો શરમાય છે, બાપ રે. ચાલ હું તને હાર બનાવતા શીખવાડું. આજો, આ એક ફૂલ લીધું, એને આવી રીતે દોરા પર વીંટ્યું, પછી આમ ઉપરથી લઈને આમ નીચે લઈ, આમ એક ગાંઠ મારજે, પછી આમ નીચેથી એને ગાંઠ મારીને અહીંયા મૂકજે, ને પછી ગાંઠ બાંધી દેજે. થઈ ગયું. બસ આટલું જ? આ તો સાવ ઈઝી છે, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. હું આ બધા ફૂલોનો હાર બનાવીને હમણાં મોકલી આપીશ. તું તારી બડાઈઓ હાંકવાનું રહેવા દે, પહેલા કામ કરીને બતાવ, પછી બોલ, સમજો? પહેલા એક ફૂલ બાંધીને તો બતાવ. અરે બાપરે, કેટલું ફટાફટ કામ કરે છે. વર્ષા, લાગે છે આ ટોકરી તો હમણાં જ ખાલી થઈ જશે. મારે આટલી બધી હોશિયારી મારવાની શું જરૂર હતી? હોશિયારી મારી એટલે એમાં આટલી મોટી ભૂલ થઈ ગઈ. આવા નાજુક કામો મને નહીં ફાવે. હે ભગવાન, આ ફૂલ કેટલા નાજુક છે. હું નરમાઈથી પકડું છું તો હાથમાંથી સરી જાય છે, અને જોરથી પકડું છું તો બચારા મસલાઈ જાય છે. હા જો તો ખરા, બે મિનિટમાં તો આખી ટોકરી ખાલી કરી નાખવાનો હતો. અને હવે ભગવાનને જે હાર બનાવવા માટે ફૂલ જોઈએ છે, એ તો કૃષ્ણ ચરણોમાં પડ્યા છે. એ ડોબા, આટલી હોશિયારી શું કામ મારતો હતો? લાવ ટોકરી અહીંયા. એક તો આટલા જ ફૂલ બચ્યા છે ને, એમાં તું એ પણ બગાડી રહ્યો છે. જા, અને બીજું કોઈ કામ હોય ને તો એ કર, અમે આ કરી લઈશું.
અરે બાપ રે, મારે તો મમ્મીને પ્રસાદી માટે નારિયેળ છીણવામાં મદદ કરવાની હતી, હું તો ભૂલી જ ગઈ. વર્ષા, તું આ હાર બનાવી લઈશ, હું જઈને મમ્મીને મદદ કરું. મમ્મી, તે પ્રસાદની તૈયારીઓ શરૂ કરી દીધી? એ પગડી, તું નીકળ અહીંથી. મારી ઓનો જીવ લઈને તને શાંતિ મળશે કે? બા, શું થયું છે? કેમ આમ જોર જોરથી બરાડા પાડો છો? શું થયું? આ ભગણી લઈને તારી માં શાંતિથી જીવી નથી શકતી. પ્રતિભાજે પેલા માતાજીના મંદિરના પગથિયા ઘૂંટણ ભેર ચડવાની છે, અને પેલા શોભનાબેન હમણાં આવીને કહી ગયા એને ચડવાનું શરૂ કરી દીધું છે. એના બંને ઘૂંટણ લોહીનું વાળ થઈ ગયા છે. રાધા, શું થયું? તું કેમ આટલી રડે છે? મેડમ, રાધા તું ટેન્શન ના લે, ચલ તું મારી ગાડીમાં બેસ. ચલ સ્વીકારી લે. હાજી કહું છું કે સ્વીકારી લે કે પેલી આ ભાગણી આપણી દીકરી નથી, તો જ હું તને આ કામ કરતા રોકીશ. અરે ફૂલ ની જેમ ઉચકીને તારે ઘરે લઈ જઈશ. અરે ખોટે ખોટી તકલીફ ના લઈશ. ના, હું નહીં કરું. રાધા આપણી દીકરી છે, મારી સગી દીકરી છે, અને એ સાબિત કરવા માટે હું આ કાર્ય સંપન્ન કરીને જ રહીશ. તું જો તો ખરી, પહેલેથી જ તારા ઘૂંટણ લોહી લુહાણ થઈ ગયા છે. અરે જીત છોડી દે, ઊભી થા ને ચાલ. ના, મારા પગ ભાંગી પણ જાય ને તો પણ નહીં છોડું, હું આ કરીશ જ. ઓહો, એમ વાત છે. કર, હા કર. હજી 30-40 પગથિયા બાકી છે, ચડીને બતાવ. હું પણ જોઉં છું તું કેવી રીતે ચડે છે. હા, હું કરીશ જ. જો આ કાર્ય સંપન્ન થવાથી તમને વિશ્વાસ આવતો હોય, હું આખી જિંદગી આવી રીતે ચાલવા તૈયાર છું. પણ હું મારી દીકરીને નહીં છોડું. રાધા આપણી દીકરી છે. ક્રિશ, મને નથી ખબર મમ્મી કઈ હાલતમાં હશે. આપણે એમને ક્યાં શોધીશું? ના, એમને કઈ નહીં થાય. જેને પણ આંટી દેખાય સૌથી પહેલા એને આ કામ કરતા રોકશે. કિયારા મિલી, તમે આ બાજુ જાઓ. રાધા, તું સામે જા અને હું આ બાજુ જાઉં છું. થેન્ક ગોડ, આ વખતે ક્રિશ પેલી કાળી બિલાડીથી પાછળ પાછળ નથી ગયો, બંને અલગ અલગ દિશામાં ગયા છે. મેમ, આંટીના ઘૂંટણ વધારે ભાંગી એ પહેલા આપણે એમને શોધીને રોકવા પડશે. ચાલો, એક મિનિટ. તને શેની એટલી ઉતાવળ છે? એ શ્રદ્ધાથી આટલું બધું કરી રહ્યા છે તો આપણે એમને રોકવાના જોઈએ. એમને જે કરવું હોય એ કરવા દે, આપણે તો ધીરે ધીરે જ ચાલશું. બાપ રે, કેટલી ગરમી છે. આ બધું હું ક્રિશ માટે કરી રહી છું. મિલી, જો તો ખરી, મારા હાથનો રંગ પણ ચેન્જ થવા માંડ્યો. મને તો ડર લાગે છે, જો લગ્ન પહેલા હું પણ રાધા જેવી કાળી થઈ ગઈ તો. હા મેમ, આજે બહુ જ ગરમી છે. મિલી, એક કામ કર, આજે ફૂલ બોડી મસાજ અને હેર સ્પાનું બુકિંગ કરાવી દે.
આપણે સાંજે ત્યાં જ જશું. વાહ મેમ, મારા માટે પણ. એક મિનિટ, તારે શું જરૂર છે? તું બરાબર નાઈ લેજે એટલે ઠીક થઈ જશે. મેમ ચાલ આવે ઇડિયટ. મેમ ત્યાં જુઓ. એ ચૂપ રહે. કેટલું ફની છે ને આ આંટીમાં અક્કલ જેવું કઈ છે કે નહીં? જો એ મારી જેવી દીકરી માટે આ બધું કરતા હોત તો કઈ લેખે લાગત, પણ એ પેલી કાળી બિલાડી માટે આટલું બધું શું કામ કરે છે? લાગે છે આંટીની અક્કલ ઘાસ ચરવા ગઈ છે. યુ નો વોટ મિલી, આંટીને આમ કરતા જોઈને મને વિચાર આવે છે કે મારા પેરેન્ટ્સ છે કે નહીં એ સાબિત કરવા માટે આવું કંઈ કરે. કેમ થાકી ગયા? હવે નહીં ચડી શકે કેમ? ના, મને કઈ નથી થયું. હું ઠીક છું, હું ચડી શક. તો ચડ ને, અટકી શું કામ ગઈ? હા ઊભી થા અને ઘૂંટણ પર ચાલો માર. આંટી, આંટી. અરે ભાઈ, તમે કોઈ ઘૂંટણ પર ચાલતી વ્યક્તિને જોઈ છે? લગભગ 55-56 વર્ષના હશે. ના, મેં નથી જોયા. મમ્મી, તારે કોઈ અર્જન્ટ કામ છે, હું થોડીક વાર રહીને ફોન કરું. આ શું ક્રિશ, પોતાની માને કોઈ આવો સવાલ કરે? ક્રિશ, તારી પાસે તારી મમ્મી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી? ના મમ્મી, એવું નથી, હું થોડોક બિઝી છું. ઓહો, મારો દીકરો બહુ બિઝી થઈ ગયો ને કાંઈ? એટલો બધો બિઝી કે એની માનો ફોન કટ કરવા માટે પણ તૈયાર થઈ ગયો. ચલો સરસ, પણ મારે મારા દીકરા સાથે અત્યારે જ વાત કરવી છે. ઓકે બોલ, શું છે? ક્રિશ કેમ આટલો ટેન્શનમાં છે, શું થયું છે? મમ્મી, બહુ લાંબી સ્ટોરી છે. એમાં શું છે ને કે પેલી રાધા. ક્રિશ, હજી તારે ચડવાની જીત કરવી છે? હા, હું કરીશ. અરે જીત છોડી દે, મરવા સુધીની તકલીફ શું કામ લે છે? પ્રતિભા, આટલું દુઃખ સહન કરવાની તાકાત તારામાં નથી. અરે હવે તો માની લે કે પેલી અભાગણી આપણી દીકરી નથી. ના, રાધા આપણી દીકરી છે, એ મારો જ લોહી છે. જો એ વાત સાચી હોત ને તો આજે 20-30 પગથિયા ચડવાના બાકી છે ને, એ ચડવાની તાકાત પણ તને ભગવાને આપી દીધી હોત. પણ તું થાકી ગઈ છે, એનો અર્થ એ થાય છે કે ભગવાન પણ તારી પાસે આ કામ કરાવવા નથી માંગતા. અને એથી પુરવાર થાય છે કે રાધા આપણી દીકરી નથી. તમારે જે કહેવું એ કહો, પણ હું શાંત નહીં બેસું. હું બાકીના 20 પગથિયા ચડીને બતાવીશ. પ્રતિભા, જીત છોડી દે, ઊભી થા અને ઘરે ચાલ. એ રાધાને તો હું જોઈ લઈશ, એને આજે જ ઘરની બહાર કાઢી મૂકીશ. હું તમારા પગે પડું છું. એને કઈ ના કરતા, એ ક્યાં જશે? આપણા સિવાય એનું કોણ છે? એ મારી દીકરી છે, એ આપણી દીકરી છે. માનું મન ક્યારેય ખોટું ના બોલે.
તમે રાધાને સ્વીકારી લો આપણી દીકરી તરીકે. પ્રતિભા, હવે આ તારાથી નહીં થઈ શકે. મારી વાત માન. જુઓ, જ્યાં સુધી હું આ કાર્ય સંપન્ન નથી કરતી ને, ત્યાં સુધી તમારે ક્યાંય નથી જવાનું. અહીંયા જ રહેજો, તમારે અહીંયા જ ઉભા રહેવું પડશે. તને કેટલી વાર કહ્યું કે એ છોકરીનું નામ પણ નહીં લેવાનું મારી સામે? તારી સાથે વાત કરવાનો આખું મૂડ બગાડી નાખ્યો તે. પણ કેમ મમ્મી? હવે મારે એ પણ તને સમજાવવું પડશે. જો ક્રિશ, મેં તને ફક્ત 15 દિવસ આપ્યા હતા કે એને બધું કહી દે અને ઘરે પાછો આવી જાય, છતાં તું હજુ એ છોકરીની પાછળ જ પડ્યો છે. મમ્મી, એમાં એવું થયું ને કે બસ મારે કંઈ સાંભળવું નથી ક્રિશ. હવે 15 દિવસ પણ નથી, ફક્ત 12 જ દિવસ બચ્યા છે. તારું કામ પતાવ અને ઘરે આવી જા. તું એક દિવસ તો શું, એક મિનિટ પણ લેટ પડ્યો ને, તો તારી મા તને નહીં છોડે. સારું, મારે મારા દીકરા સાથે વાત કરવી હતી, પણ એમાં પણ આ છોકરી વચ્ચે આવી જાય છે. કૃષ્ણ, થયું છે શું? ખબર નથી એ પેલી છોકરીને ક્યારે કહેશે. ખાલી ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે. એક મિત્ર તરીકે આવા સમયે મારે રાધા સાથે રહેવું જોઈએ કે પછી મમ્મીને દુઃખ ના થાય એટલે એમની પાસે જતા રહેવું જોઈએ? મને કંઈ જ નથી સમજાતું. જો હું અહીંયા રહ્યો તો એક દીકરા તરીકે હારી જઈશ, અને જો જતો રહ્યો તો એક મિત્ર તરીકે હારી જઈશ. હવે હું શું કરું? આમાંથી કોની સાથે રહું અને કોને છોડું? કઈક તો બોલ મમ્મી. મમ્મી, શું થયું તને? મમ્મી. મેમ, જે પ્રમાણે આંટી ઉપરથી નીચે ફૂટબોલની જેમ ગબડતા ગબડતા પડ્યા ને, મને તો એમ કે મરી જશે, પણ એ તો જીવે છે. મમ્મી, આખો ઘર. મમ્મી, આંટી. મમ્મી, આંટી. આંટી, તમને શું થયું? રાધા આંટીને શું થયું? મને કઈ જ નથી ખબર. હું આવી ત્યારે મમ્મી ધીડી પરથી પડી ગઈ હતી. મમ્મી, કઈક તો બોલ. મમ્મી, મમ્મી, મને બહુ ડર લાગે છે, તો કઈક તો બોલ. આંટી, રાધા આંટીને શું થયું? આપણે એમને હોસ્પિટલ લઈ જઈએ. મને કઈ નથી ખબર ક્રિશ. મમ્મી કઈ રીતે પડી ગઈ? મમ્મીને ક્યાં ક્યાં વાગ્યો છે? મને કઈ જ નથી ખબર. શું કરું? આંટી, તમને શું થયું? તમને ક્યાં વાગ્યું છે? આપણે ડોક્ટર પાસે જઈએ. ચાલો, તમને ક્યાં વાગ્યું છે બોલો. રાધા, એને ઉભા થવામાં મદદ કરીએ. આંટી, સંભાળીને. તારે કઈ કરવાની જરૂર નથી.
જો મન નથી લાગતું કે એને કઈ થયું હોય, એ તો આમ લપસી ગઈ અને પડી ગઈ છે, હમણાં થોડી વારમાં ઠીક થઈ જશે. અરે મારું તો નસીબ જ ખરાબ છે. અરે મેં એને કહ્યું કે ઊભી થા, ચાલ આ તારાથી નહીં થાય, પણ મારી વાત માને તો ને. પણ ના, એને આ એની નપાવટ છોકરી માટે બાધા પૂરી કરવી હતી ને. હવે જો કેવી નીચે પડી છે. તમને થયું છે શું સર? શું બોલો છો તમે? તમે જેમને આ કરવાની ફરજ પાડી અને જુઓ કે નીચે પડી ગયા, અને ઉપરથી તમે એમને વઢો છો, આનો શું અર્થ? એનો અર્થ આ ખોટું બોલી રહી છે. આ અભાગણી અમારી દીકરી નથી. એ ભગવાન સામે ખોટું બોલીને એટલે જ પડી ગઈ છે.